જીતુભાઈ વાદો લગભગ મહિના પહેલા કાર્યક્રમ કર્યો ભાવનગરમાં, હું ઈજ કહેવા જઈશ, કલા જગતનું એવું સન્માન કર્યું ને 18 વરણ, એક સમરસતાની મિસાઈલ કહી શકાય, અને મુખ્યમંત્રીનું મારું સન્માન કર્યું હતું, 18 વરણ હિલોળે ચડ્યું હતું, ત્યારે કમો મુખ્યમંત્રીની હાજરીમાં બોલ્યો હતો ભાઈ. મુખ્યમંત્રીને મળવું હોય તો કેટલા વાના કરવા પડે. આપણે તો ભાગ્યશાળી છે કે આવા જીતુભાઈ જેવા લોકનેતા મળ્યા છે, અને 18 વરણ એની ભેગું છું ભાઈ. અને જ્યારે મળવું હોય તો મળી શકે એમ છે બધું. જીતુભાઈ સ્વાગત છે તમારો મારા વાલા. અરે રાજભાઈ કીધું એ વાતમાં હું સુર એટલા માટે માયાભાઈ પુરાવું છું કે એને આપણે 20-25 વર્ષથી ઓળખી, કોઈ દી રાજભાઈ એને મળવા જાય ત્યારે એની વચમાં પદ આવ્યું નથી એને કોઈ દી. ત્યારે તાજા માતાજી તમારે રખો પણ કરે યાર. જય હો જય હો. વાદો રાજભાઈ, તમે બે આમ તો જીતુભાઈને બાર બાર મળતા હો, પણ હમણાં તમે જે કીધું ને ઓલા પાઠ વિશે, તો જીતુભાઈ ઇતિહાસ સાક્ષી રહેશે કે પહેલી વાર શિક્ષણ જગતમાં આ શિક્ષણ મંત્રીએ ગીતાજીનો સમાવેશ કર્યો છે. આનાથી મોટો તમારો ઇતિહાસ કયો જોવે સાહેબ? હા બસ, એટલે એકવાર જીતુભાઈને જોરદાર તાળી નાગરડાથી બધાઓ. અને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમે જ્યારે જે વાત કરી ને ત્યારે મને યાદ આવ્યું. વાહ દોસ્ત, વાહ. કે ભણતરની અંદર જો ગીતાજીનો સમાવેશ કર્યો હોય એવા ભારત વર્ષના અને એમાંય ગુજરાત રાજ્યના પહેલા વહેલા શિક્ષણ મંત્રી છે કે એણે શિક્ષણની અંદર, અને એ આપણા ભાવેણાના, આનાથી મોટામાં મોટો ગૌરવ નો બહુ મોટો ઇતિહાસ એ કાયમ યાદ રહેશે સમાજને, એ બહુ મોટી વાત છે. અને તમે આજ ભલે મોડા આવ્યા, કારણ કે આ તુલસી વિવાહ છે ને બધે, પણ અમે આવ્યા ત્યારે જ કીર્તિભાઈ તમારી યાદી કરતા હતા. મૂળ વાત એટલી કે જે આ લોકો વખાણ કરે છે ને એ કેવલ ખોટા વખાણ નથી, આવી વ્યક્તિના વખાણ થવા જ જોવે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ખૂબ ખૂબ ધન્યવાદ.